એક બે મિનિટ ખાલી તમે આ સાંભળી લ્યો, આખી વાતનો સાર મળશે, આખી વાતની ભૂલ સમજાશે. મોરારી બાપુની કથા પેરિસમાં થઈ. એ કથાનો પ્રસંગ હતો માનસ રુદ્રાભિષેક. રુદ્રાભિષેક માટે જે જે વાત આવતી હોય એ બાપુ હંમેશા એ પ્રસંગમાં એ કથામાં બોલે. અહીંયા માનસ સમા ચાલે જામનગરમાં, તો સમાના બધા દાખલા દ્રષ્ટાંતને સમા ઉપર બધું બોલે. એવી રીતે રુદ્રાભિષેકની કથા હતી એટલે એને પ્રસંગને બરાબર એકદમ જેને કહેવાય ન્યાય મળે એ રીતે બાપુ બોલતા હતા. એમાં નીલકંઠ મહાદેવના અભિષેકની વાત આવી ત્યારે જેમ સહજ કહેવાય ને, હું જે અત્યારે તમને આ નીલકંઠ કહું છું એ જ નીલકંઠ જે મહાદેવ છે જેણે ઝેર પીધું છે, એમાં કંઈ કરતાં કંઈ બીજું બોલ્યા નથી. તમે જે સમજો છો લાડુડીવાળા એ આ નીલકંઠ નહીં, હું જે કહેવા માંગુ છું એ આ મહાદેવ, એની આ વાત છે. બરાબર, આ વાત 170 દેશ જોઈ શકે એ માટે આસ્થામાં લાઈવ હતી એટલે આ વાત ત્યાં પૂરી થઈ ગઈ હતી, ત્યાં બોલી લીધું લાઈવમાં. અમે આની કોઈ પણ પ્રકારની ક્લિપ બનાવી નથી. તમારા વિવેક સ્વામી સૌથી પહેલા તેવું બોલ્યા કે આ ક્લિપ ફેરવે છે, અમે આ ક્લિપ બનાવી નથી. તમારી પાસે અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ છે, તમે આની તપાસ પૂરેપૂરી કરી જુઓ કે પહેલી વહેલી ક્લિપ ક્યાંથી બહાર પડી. તમારા કોઈ પણ લોકોએ આ ક્લિપ બનાવી છે, અમે આ ક્લિપ બનાવી નથી. અમારી કોઈ પણ ઓફિશિયલી ક્લિપ બને એટલે એમાં મોરારી બાપુ વાળી ઓફિશિયલ વેબસાઈટથી જ બને. બરાબર, આ આસ્થાને આ લાઈવમાંથી લીધેલી ક્લિપ ફરે છે એટલે પહેલા વહેલા ક્લિપ તમે લોકોએ બહાર પાડી, અને એમાં તમે ક્લિપ બહાર પાડીને માત્ર એટલું બોલ્યા કે મોરારી બાપુ માફી માગે. હવે એ માફી માગવાની વાત છે ને, એ તમને વરોમાં 4 વખત ટેવ પડી ગઈ છે. અમારા આ જીવનમાં આવી વાત આવતી નથી, કોઈ દિવસ આવી કોઈ વાત નથી આવતી. મોરારી બાપુ જે બોલે એ સત્ય જ હોય, અને એ ટાઈમે એ સત્ય ન હોય ને તો અસ્તિત્વ 10 વર્ષ પછી 15 વર્ષ પછી કરે. આવા દાખલા ઘણા સાહિત્યકારોના જીવનમાં બન્યા છે, એ જ્યારે સમજાય ત્યારે. એટલે ઉપાડો તમે લીધો કે માફી માગે માફી માગે, ક્લિપ તમે બહાર પાડી છે. હવે ક્લિપ દરમિયાન તમે લોકો જે તમારા સ્વામીઓ 2-3 વસ્તુ જણ વિવેક વગર બોલી ગયા છે અભદ્ર ભાષા મોરારી બાપુ માટે, એનું અમને દુઃખ છે. તમને ખબર પડી ગઈ કે આમાં આપણું ચાલશે નહીં એટલે તમે સામેથી સમાધાન માટે આગળ પ્રયત્નો કર્યા અને કરી નાખ્યું, એ વાત સારી છે, ચાલો અમે માની ગયા. પણ હવે અમારા પાસે જે ક્લિપ આવી 4-5, એ ક્લિપમાં જે સ્વામીજી મોરારી બાપુ માટે ખરાબ બોલ્યા છે એની માફી માગી લો એટલે આ વાતનો એન્ડ આવી જાય. તમે રૂબરૂ આવીને વાત કરો એટલે આ વાતનો એન્ડ આવી જાય કે અમારી ભૂલ થઈ ગઈ, આથી વિશેષ કઈ નથી જોતો મારે. નહીતર એકની પાછળ ઘણું નીકળે છે, તમને ખબર પડતી હશે. આ બરાબર 2 મિનિટ સાંભળી લેજો એટલામાં બધો જ સાર આવી જશે.